दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज जनी, श्री हरि कृष्ण महाराज जनी, जय श्री स्वामी नारायण भगवान नी। बधा भक्तों ने खूब भाव थी जय स्वामीनारायण। શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર ઉત્તરાર્ધની કથા ચાલી રહી છે। સદગુરુ ભૂમાનંદ સ્વામી મહારાજના ચરિત્રો લખતા આ ગ્રંથના વક્તા આચાર્ય શ્રી રઘુવીર અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજીને મહારાજના ચરિત્રોનું રસપાન કરાવે છે। એમાં ગઈકાલે મહારાજ વિચરણ કરતા કરતા અમદાવાદ વગેરે કચ્છમાં વગેરે વિચરણ કરતાં કરતાં જૂનાગઢ પધાર્યા ત્યાં સુધીની કથા આવી હતી। 50 તરંગ પૂર્ણ થયા છે અને 51માં તરંગનો પ્રારંભ થાય છે। શ્રદ્ધા સહિત સાંભળો રામ શરણજી સાર, જીરણ ગઢે પ્રભુ આવ્યા પોતે જગદાધાર। તેમાં કેટલા દ્વેષી હશે જૂનાગઢમાં જે હ, સ્વામિનારાયણ આવ્યા છે તે જાણી ગયા છે તે હ। શેર સરવેને બગાડશે ન કરી નવા તે પ્રપંચ, માટે શેરમાં આવે નહીં એવો કરવો આપણે સંચ। પછે ગયા નવાબ પાસે દેવા અવળી મત્ય, રાય સુણો અરજય મારી વિનતી કરીએ સત્ય। સહજાનંદજી આવ્યા છે અમે જાણ્યું એ આજ, શહેરમાં તે આવશે તો કરશે વિપરીત કાજ। અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજીને કહે છે કે હવે ભગવાનના જૂનાગઢના આગળના ચરિત્રો સંભળાવું છે, શ્રદ્ધા સહિત સાંભળો। મહારાજ વિચરણ કરતા કરતા જૂનાગઢમાં પધાર્યા છે। ભગવાન કેવા છે તો કે અહીં વિશેષણ આપ્યું જગદાધાર, સમગ્ર જગતના આધારરૂપ છે અને એ ભગવાન અનેક જીવોને સુખી કરવાને માટે આ પૃથ્વી ઉપર વિચરણ કરે છે, આ લોકમાં પધારે છે, આ લોકોના માન અપમાનને સહન કરે છે અને તેમ છતાંય જે કોઈ જીવ પોતાના યોગમાં આવે એનું એન કેન પ્રકારે રૂડું કરવા ભગવાન અહીંયા પોતાના સંતો અને ભક્તોને લઈને વિચરણ કરે છે। મહારાજ વિચરણ કરતાં કરતાં જૂનાગઢમાં આવ્યા, પરંતુ દરેક જગ્યાએ બધી પ્રકારના માણસો હોય છે, દેવી અને આસુરી જીવો અનાદિકાળથી છે, જ્યારથી સૃષ્ટિની સર્જન થયું ત્યારથી જ, કે જેને ભગવાન
મળે તો જેને ભગવાનનું ભજન ભક્તિ કરવું ગમે, નાનકને કોઈ કરતું હોય તો એ ગમે નહીં. અમે જૂનાગઢની અંદર એવા કેટલાય દ્વેષી લોકો હતા, એણે જાણ્યું કે સ્વામિનારાયણ ભગવાન આ જૂનાગઢમાં આવ્યા છે માટે આખા શહેરને બગાડશે. એને જે કરતા હોય ખોટું એ સારું લાગે, ને જે કોઈ સારું કરે તો એમ લાગે કે બગડ્યું, કારણ કે એની મતિ જ આખી બુદ્ધિ આખી વિપરીત હોય, ઊંધી હોય, શાસ્ત્રથી વિપરીત હોય, ભગવાનને સત્સંગના માર્ગથી આખી એની વિપરીત બુદ્ધિ હોય, કે તો અલગ આખી વિરોધાભાસી હોય. જે સારું છે ભગવાનનું ભજન ભક્તિ નિયમ ધર્મ કથા વાર્તા એ બધું એને ખરાબ લાગે છે, અને જે અધર્મના માર્ગે ચાલે તો એને સારું લાગે છે, કારણ કે પોતે જે માર્ગમાં જેને ગમતો એ માર્ગે બધાને કરવા ઈચ્છે. જેમ ભગવાનના ભક્તો સંતો કોઈ પણ જીવાત્મા એની પાસે આવે તો એમ જાણે કે આ જીવ પણ માયામાંથી છૂટી અને ભગવાન સુધી પહોંચે ને જન્મ મરણથી ટળીને ભગવાનના ધામના દિવ્ય સુખને પામે એવી દરેક જીવને ઈચ્છા શું કહેવાય, એવી ભગવાનના ભક્ત અને સંતને એવો ભાવ હોય તો દુષ્ટ જીવને પણ એવો ભાવ હોય કે આ બધા શું સમય બગાડે છે, શા માટે આ બધા ભેગા થઈને સવાર ઉઠીને નાવું ધોવું પૂજા પાઠ ને નિયમ ધર્મમાં ખાવું ના ના ખાવું ને એ બધું એને એને એ ખરાબ લાગે. એને એમ થયા કરતાં ભાઈ ભગવાને આ જિંદગી આપી છે તો જે સારું જે થાય એ બધું કરી લેવું, શા માટે બધો કારસો આપવો, શા માટે શરીરને દુઃખ આપવું, એમ એની એવી મતિ હોય. એમાં કેટલાય દ્વેષી લોકો જૂનાગઢની અંદર હતા, એણે જાણ્યું કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે મોટો સંઘ લઈને આખા શહેરને બગાડશે, કે બધા એને સદમાર્ગે વાળશે ને ભગવાનનું ભજન કરાવશે, નિયમ ધર્મ છોડાવશે, નિયમ ધર્મ કરાવ પડાવશે અને ખોટા કામ છોડાવશે તો બધું આપણું બગડશે. એટલે એણે એવું જાણ્યું કે આખા શહેરને બગાડશે, માટે કંઈક એવો ઉપાય કરીએ કે ભગવાન સ્વામિનારાયણનો આ જૂનાગઢમાં કંઈ ચાલે નહીં. પણ એવું તો શું કરીએ, તો કે નવાબની પાસે જઈને નવાબની પાછળ, આ જે જૂનાગઢનો નવાબ છે ત્યારે ત્યાંના નવાબ હતા મુસ્લિમ રાજાઓ, કે એની પાસે જઈને એને કંઈક એવી વાત કરીએ કે જો રાજા માની જાય ને એને સ્વામિનારાયણ ભગવાનને શહેરમાં ના આવવા દે ને શહેરમાંથી કાઢી મૂકે તો શહેર બગડતું બચે, નહીતર તો એના યોગમાં જે આવશે ને બધાને બગાડશે. કે એટલે બધાએ રાજા પાસે નવાબ પાસે પહોંચ્યા, કારણ કે ત્યાં જૂનાગઢની અંદર ખાસ તો દ્વેષી જે નાગર બ્રાહ્મણો હતા એ વિશેષ દ્વેષીઓ હતા, હતા બ્રાહ્મણો પણ બ્રાહ્મણને તો બધું સારું ગમવું જોઈએ, પરંતુ એને આ સ્વામિનારાયણ ભગવાન સાથે કંઈક દ્વેષ કે આ જો ભગવાન સ્વામિનારાયણ અહીંયા આવશે ને બધા એને નિયમ ધર્મ પડાવશે ને તો આપણું બધું કંઈ ચાલશે નહીં, એટલે નાગર બ્રાહ્મણો એને જ ખાસ તો દ્વેષ હતો બધાને. એટલે એ બધાએ નવાબ પાસે પહોંચ્યા અને જઈને નવાબને વાત કરી, અરજી કરી કે અમારી એક અરજી છે, અમારી એક વિનંતી છે, માટે આપ એને સાંભળો ને અમારે અરજીને પ્રમાણે અમે જે કહીએ એ પ્રમાણે કરો. તો રાજાએ પૂછ્યું નવાબે કે ભાઈ શું છે તમારી અરજી, તે કે આ સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ કહેવાય છે એ અત્યારે જૂનાગઢની અંદર આવ્યા છે, આવવાના છે, અને જો શહેરમાં આવશે તો આખું વિપરીત કામ કરશે, કે વિપરીત એટલે ન કરવાનું ખોટું કામ કરશે અને આખા એ શહેરને બગાડશે, શું કરશે? તો કે કદી શહેરમાં આવશે એ હ નવા જૂની કરી દેશે તે હ કાઠી કોળી લોક છે તે સંગ તેથી કરશે શેરનો તે ભંગ ઘડીમાં લૂંટી લેશે એ શેર દુઃખ થાશે તમને એ પેર એવા વચન સુણીને નવાબ વિચારીને આપ્યો છે જવાબ. આ બધા નાગર બ્રાહ્મણો અને બધા જે બીજા કોઈ દ્વેષીઓ હતા એ બધા ભેગા થઈને નવાબને વાત કરી કે આખું વિપરીત કામ કરશે, શું કરશે? તો કે જો શહેરમાં જો તમે ભૂલેયાને આવવા દેશો અને આવશે તો શું કરશે? તો કે બધું નવા જૂની કરી દેશે. જે અત્યારે શહેર આખું નગર બધા સુખે શાંતિ રહે છે એની અંદર આખી એવું દુઃખ ઉત્પન્ન કરશે કે નહીં થવાનું કરી નાખશે. અને કાઠી એની એની પાસે તો કેવા કેવા માણસો છે, તો કે મોટા કાઠીઓ છે ને કોળીઓ છે ને જે બધી નાત આખી આમ જે લોકોને હેરાન કરનારી નાત છે એની જોડે,
અને આવીને એવું કરશે તો આખા શહેરનો ભંગ કરશે, અને ઘડીકમાં આખા શહેરમાં બધે લૂંટફાટ મચાવશે અને લોકોમાં પ્રજામાં દુઃખ 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 ચારે બાજુ પોકારી દેશે, આવું કામ કરશે. માટે જો સુખી રહેવું હોય, પ્રજાને સુખી રાખવી હોય, અને કંઈક અઘટિત કાર્ય અને ખોટું કાર્ય જો શહેરમાં ના થવા દેવું હોય તો તમે રાજા છો. માટે વિચારીને અત્યારથી જ એને શહેરથી બહાર, શું કહેવાય, શહેરમાં એન્ટ્રી માટેની પરમિશન આપશો જ નહીં, શહેરથી બહાર જ વળાવી દો, અંદર આવે જ નહીં. આવી રીતે બધાએ ભેગા થઈને નવાબને વાત કરી. પણ જૂનાગઢના નવાબ હતા, એણે જેવું સાંભળ્યું એવું તરત નિર્ણય ના કર્યો, એણે વિચારીને આપ્યો છે જવાબ. કારણ કે પૂર્વાપરનું વિચાર્યા વગર કોઈકની ફરિયાદ સાંભળીને તરત જ નિર્ણય આપી દઈએ તો એ ખોટું કહેવાય. કારણ કે કોઈ માણસ કયા ભાવથી ને કયા આશયથી ને કેવી રીતે ફરિયાદ કરતો હોય એ વિચારવું પડે. નહીંતર રાજાનું કામ ઊંચું હોય. જો આજુબાજુના પ્રધાનો અને સેવકો એની બાજુમાં હોય ને એ જેવી વાત કરે તો રાજા તો, કારણ કે એની યારે કાયમ બેઠક ઉઠક એની સાથે, અને એ બધા રાજાની ખુશામત કર્યા કરે કે અમારા રાજા તો આમ ને તેમ, એટલે રાજા તો પછી પહેલાંની જ વાત માને. અને જો એવી રીતે કરવા જાય તો રાજાનું રૂડું થાય નહીં. પણ આ નવાબ હાવ એવા નહોતા. એણે વિચાર્યું પૂર્વાપરનું કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન આવું કરે છે? કારણ કે આણે જે વાતો કરી કે જો સ્વામિનારાયણ ભગવાન આવશે તેની જોડે તો કાઠી કોળીઓ આવી બધી ભાવરા જ્ઞાતિ છે એની જોડે, નહીં કરવાનું કામ કરશે ને આખા શહેરને લૂંટી લેશે અને વિપરીત કાર્ય કરશે આખા શહેરમાં, દુઃખ દુઃખ આવશે. એટલે રાજાએ તો સાંભળ્યું તો ખરું, પણ પછી વિચાર્યું. કારણ કે એણે સ્વામિનારાયણ ભગવાન વિશે તો સાંભળ્યું હતું ને, કારણ કે ભગવાન સ્વામિનારાયણને તો આખા જ ગુજરાતની અંદર બધી બાજુ એમના આશ્રિતો હતા, મોટા મોટા કામો એમના દ્વારા થયા હતા, એમણે સાંભળ્યા પણ હોય. એટલે વિચાર્યું કે ભગવાન સ્વામિનારાયણ પાસે તો મોટા મોટા કહેવાય ભારાડીઓ આવે છે, બધાએ સુધરીને સત્સંગી થાય છે, નિયમ ધર્મ પાળે છે, એના હરિભક્તો ક્યારેય કોઈને દુઃખી કરતા નથી, નાના નાના કીડી જેવા જીવને પણ મારતા નથી, તો એવું તો આ શહેરમાં આવીને શું ભૂંડું કામ કરશે. એટલે એણે કંઈ તરત ફરમાન કર્યું નહીં, પહેલાં એ જેવું કીધું એવું. એટલે રાજાએ પછી વિચારીને જવાબ આપ્યો. ફકીરે દિયા હમ કુરાજ, ફકીર લે ગાઓ અચ્છા કાજ, ઉસકા કરના નહીં રોકાણ, એ તો ખુદા હે દેખો પ્રમાણ. જૂનાગઢના નવાબ મુસ્લિમ રાજાએ તો એવું કીધું, આ જે બધાએ બ્રાહ્મણો હતા, નાગર બ્રાહ્મણો હતા, કહેતા ચુસ્ત બ્રાહ્મણો હતા, પણ એણે સત્સંગ ગમતો નહોતો. અને આ રાજા મુસ્લિમ હતો, પરંતુ તેમ છતાં એને ભગવાનના જે જે વાતો સાંભળેલી એ પ્રમાણે એણે કીધું કે મને મારું આ રાજ છે, હું જે જૂનાગઢનું રાજ કરું છું એ કંઈ મારું નથી, એ તો ભગવાને આપેલું છે. ફકીરે દિયા હમકુ રાજ, ફકીર લેગાઓ અચ્છા કાજ, અને કદાચ ભગવાનની ઈચ્છા હશે ને લઈ જશે મારું રાજ, તો એમાં માટે એ તો મારું સદભાગ્ય કહેવાય કે ભગવાનના કામમાં આવ્યું ને ભગવાને માગ્યું એને આપવા મળે, તે તો મારા મોટા ભાગ્ય. કદાચ આ રાજ પણ ભગવાન લઈ જાય સ્વામિનારાયણ તો મને એની ફિકર નથી. કેમ? તો કે ફકીરે કહેતા ભગવાને આપેલું છે ને એના કામમાં જાય તો એનાથી સારું કામ શું કહેવાય. ઉસકા કરના નહીં રોકાણ, કહેતા ભગવાન સ્વામિનારાયણ આ જૂનાગઢમાં આવે છે એને હું રોકીશ નહીં, એને શા માટે રોકવા, એ તો ખુદા હે દેખો પ્રમાણ, એ તો સાક્ષાત પ્રગટ ભગવાન છે, અને એના જીવમાં આવીને અનેક જીવો સુખી થયા છે, અનેક જીવો ભગવાનનું ભજન કરતા થયા છે, ખરાબ માર્ગે ચાલનારા સદમાર્ગે ચાલતા થાય છે, આવા તો મેં અનેક એમના ગુણો ઐશ્વર્ય સાંભળ્યું છે, માટે તમે જે કહો છો એ વાત મને યોગ્ય લાગતી નથી. આવી રીતે કઈ નવાબે તો પેલા લોકોને જવાબ આપ્યો, એટલે પેલા લોકોના તો મોઢા થઈ ગયા. એ કીધું કે હવે તો અહીંયા રાજા આગળ નવાબ આગળ તો આપણું ચાલશે નહીં. અને આવા નવાબ સમજુ હોય, વિચારવાનું હોય, જાગ્રત હોય તો એ રાજાનું કે પ્રજાનું યોગ્ય રીતે કામ કરી શકે, ને જ્યારે જેવા માણસનું જેવું સાંભળે ને એવો તરત નિર્ણય કરે તો ખોટું થઈ જાય. પણ અહીંનો નવાબ, જૂનાગઢના નવાબે તો આ જે બધા દ્વેષીઓની વાત સાંભળીને એણે તો કીધું કે ભગવાન સ્વામિનારાયણ ભલે આવતા, એ તો સાક્ષાત ભગવાન છે, એને હું રોકીશ નહીં. એવું સુણીને અસુર જન માન ભંગ થયા તે હમન,
વીલા થઈ ગયા તેના વદન, જંખવાણા પડી ગયા તન, કાંઈ ચાલ્યો નહીં ત્યાં ઉપાય, તેથી અંતર માદા જ થાય, હવે શ્રી હરિ ત્યાંથી તે વાર, પોતે પધાર્યા શેર મોજાર. પેલા નવાબે તો જેવું હતું એવું સાચું કહી દીધું કે ભાઈ રાજા કે ભગવાન સ્વામિનારાયણને તો અમે આવવા દઈશું, એને અમે રોકશું નહીં, એ તો સાક્ષાત ખુદા છે, ભગવાન છે, અને ભગવાન મારા રાજમાં આવે તો મારા મોટા ભાગ્ય કહેવાય, અને કદાચ આ રાજ એનું આપેલું છે ને એને જોઈતું હશે તો લઈ જશે, માટે એને હું રોકીશ નહીં. આવું સાંભળીને પેલા અસુર લોકો જે હતા, દ્વેષી લોકો હતા, એ તો માનભંગ થયા, બધા એના વીલા મોઢા થઈ ગયા, ઝાંખાઈ ઝંખવાઈ ગયા, અને એવા નીચું મોઢું કરીને જતા રહ્યા કે અહીંયા તો નવાબ આગળ આપણું ચાલશે નહીં. અંતરમાં ખૂબ દુઃખ થયું, એમ દાજ્યા કે આ રાજા પણ આપણું માનતો નથી. પછી મહારાજ તો પોતાના ક્રમ મુજબ જૂનાગઢ શહેરમાં પધાર્યા છે, સંતો ભક્તોનો વિશાળ સમુદાય લઈને, અને નવાબે પણ ભગવાન સ્વામિનારાયણનું ખૂબ ભાવથી સ્વાગત સન્માન કર્યું. વાગે વાજિંત્ર નાના પ્રકાર, મહોત્સવ થાય છે તે વાર, પધાર્યા રંગ રેલ સહિત, લોકે વધાવ્યા ધારીને હિત, શેર ચૌટાને પોળ બજાર, જોવા મળ્યા ઘણા નર નાર, શેર બારના સહુ જન, કરે આતુર થઈને દર્શન, રૂપના નિધિને જોયા જ્યાય, સર્વે લોક મોહ્યા મન માય, નર નારીના ચિત્ત ખેંચાય, મન વૃત્તિ દોડી દોડી જાય, મળ્યા લોક હજારો હજાર, તેમાં સખીઓ આવી છે ચાર, પરસ્પર કરે છે ત્યાં વાત, દિશે પ્રગટ પ્રભુ વિખ્યાત. લો પછી તો મહારાજની ખૂબ ભાવ ખૂબ ધામધૂમથી અને અત્યંત વાજા નગારાઓ વાજિંત્રો લઈ અને ધામધૂમથી ભગવાનની સવારી જૂનાગઢ શહેરમાંથી પસાર થાય છે. અનેક દેવી જીવો બધાએ નરનારીઓ ભગવાન સ્વામિનારાયણના અને એમના સંતો ભક્તોના દર્શન કરવા લોકોના ટોળે અને ટોળા ઉમટ્યા છે કે ઓ આજ તો ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે, અને આખા શહેરમાં વાત પ્રસરી ગઈ છે. શહેર બજારમાં સૌ આતુર થઈને દર્શનની રાહ જોઈને બધા લાઇનમાં ઊભા રહી ગયા છે, ક્યારે ભગવાન સ્વામિનારાયણની અસવારી એમની શોભાયાત્રા અહીંથી પસાર થાય અને આપણને એના દર્શન થાય, એમ જાણીને બધાએ ભગવાનના મનોહર રૂપની અંદર, કારણ કે ભગવાન તો અત્યંત રૂપના નિધાન છે, રૂપના નિધિને જોયા જ્યાંય સર્વે લોક મોહ્યા મનમાં, ભગવાન નિધિ એટલે સાગર સમુદ્ર, રૂપના સાગર કહેતા, જે જે કઈ અનેક કામદેવને પણ જે લજ્જા પમાડે એવો ભગવાનના ભગવાનનું મનોહર રૂપ છે, એવું મહારાજનું મનોહર રૂપના દર્શન કરવા માટે, મૂર્તિના દર્શન કરવા માટે આખા જૂનાગઢના લોકો મોહી પડ્યા છે કે ક્યારે ભગવાન સ્વામિનારાયણ અહીંથી પસાર થાય અને આપણને એના દર્શન થાય. બધાએ નર નારીઓની વૃત્તિ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં ખેંચાણી છે, બધાએ દોડી દોડીને દર્શને આવ્યા છે, હજારો લોકોના ટોળાઓ જૂનાગઢની અંદર મહારાજના દર્શન કરવા માટે ઉમટ્યા છે. એમાંય કેટલાય ચાર સખીઓ, એવું કીધું છે આમાં કે ચાર સ્ત્રીઓ ભેગી થઈ છે અને પરસ્પર મહારાજના મનોહર દર્શન કરીને પરસ્પર વાતો કરે છે. શું વાતો કરે છે તો એ આમાં લખી છે ભૂમાનંદ સ્વામીએ. હતો આગળ સતયુગ જ્યાય, સૃષ્ટિ પવિત્ર હતી ભૂમાય, કોઈ નજરે ન જોતા વારું, ચોરી ચીનાળી દા માટીને દારૂ,
કોઈ ઠેકાણે રેતા અસુર, જાજુ જોર નતું તે જરૂર, ત્યારે આ મૂર્તિમાંથી સાર થતા શ્રીહરિના અવતાર, કરે અસુર પાપીનો નાશ, કર શસ્ત્ર ગ્રહીને પ્રકાશ, પણ અંતર શત્રુ છે જે હ, શસ્ત્રથી નવ છેદાયા તે હ, ત્યારે અવતાર થાય લીન, આ મૂર્તિમાં મળે છે અભિન્ન, મારું મન એવું કે છે આય, તરત બીજી બોલી ઉઠી ત્યાંય। મહારાજના દર્શન કરવા માટે અનેક નરનારીઓ આબાલ વૃદ્ધ બધાએ મહારાજને મનોહર મૂર્તિના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે જૂનાગઢના લોકો। એમાં ચાર સખીઓ સ્ત્રીઓ ભેગી થઈને પરસ્પર મહારાજના દર્શન કરીને વાતો કરે છે। તો એક સખી કહે છે કે હે, બીજી સખીને બીજી સખીઓને સંભળાવે છે કે સાંભળો, આજે આ પ્રગટ ભગવાનના આપણને દર્શન થાય છે। અગાઉ જ્યારે સતયુગ હતો ત્યારે આ સૃષ્ટિ આખી પૃથ્વી પર બધી પવિત્રતા હતી, બધાએ નિયમ ધર્મ શાસ્ત્રની મર્યાદામાં વર્તતા હતા, લોકો બધાએ પવિત્ર હતા અને શાસ્ત્ર પ્રમાણે વર્તતા હતા, ભજન ભક્તિ કરતા હતા, અને લોકો એવા હતા કોઈ નજરે ન જોતા વારું, ચોરી ચીનાળી દારીને માટીને દારૂ કહેતા, કોઈ નજરથી પણ કોઈની નજર પણ ખરાબ હતી નહીં, કોઈ ચોરી કરતા નહીં, દારૂ માટી વગેરે તો ક્યારેય એનો સ્પર્શ પણ કરતા નહીં, અને બધાએ સાત્વિક લોકો હતા અને ભગવાનનું ભજન ભક્તિમય ભજન ભક્તિ પરાયણ રહેતા હતા। આવા એ સમયમાં લોકો હતા, કોઈ ઠેકાણે રહેતા અસુર, આ હાવ ખાલી નહોતું, પણ કોઈ જગ્યાએ અસુર હતા, પણ જાજુ જોર નહોતું તે જરૂર, એનું કોઈ જાજુ જોર પૃથ્વી પર હતું એ સમ બધાએ મોટાભાગના લોકો બધાએ પવિત્ર હતા અને શાસ્ત્ર પ્રમાણે શાસ્ત્રની મર્યાદા પ્રમાણે વર્તતા હતા। અને એ સમયે આ મૂર્તિમાંથી સાર થતા શ્રીહરિના અવતાર, ત્યારે આજે આપણને ભગવાનના અત્યારે દર્શન થાય છે, એ મૂર્તિમાંથી ભગવાનના અવતારો થતા, ને કરે અસુર પાપીનો નાશ, કર શસ્ત્ર ગ્રહીને પ્રકાશ, ત્યારે આ પૃથ્વી ત્યારે પૃથ્વી પર ભગવાન આ મૂર્તિમાંથી અવતારો પ્રગટ થતા હતા અને પાપીઓનો નાશ કરતા હતા હાથમાં શસ્ત્ર ગ્રહીને। પણ જે જીવાત્માઓના અંતરમાં રહેલા અંતઃશત્રુઓ છે, કામ ક્રોધ લોભ મોહ મત્સર આશા તૃષ્ણા અહંકાર ઈર્ષા કપટ વગેરે, આ બધા જે અંતઃશત્રુઓ છે એ તો કંઈ શસ્ત્રથી છેદાય એવા નથી। કોઈ અસુર હોય તો એને બહારથી તો કદાચ શસ્ત્રથી મારી શકાય, પણ એમાં રહેલા એના અંતરમાં રહેલા શત્રુઓ એને તો કંઈ શસ્ત્રથી મારી શકાતા નથી। કોઈ જીવને મારી નાખીએ તો એની અંતર રહેલા જે આસુરી તત્વો કહેતા જે સ્વભાવો છે, અંતઃશત્રુઓ છે, એ તો જીવની સાથે જ જાય છે। માણસ કોઈ આ દેહને છોડે છે, મનુષ્ય દેહ, અને બીજા દેહને પામે છે, તો એના જે કંઈ સ્વાભાવિક પ્રકૃતિઓ છે અંદર રહેલી, એ તો બીજા જન્મમાં પાછી એની જોડે જ જાય છે, એટલે એનો નાશ તો થતો નથી। એટલે પૂર્વે સતયુગની અંદર આ ભગવાનના અનેક અવતારો આ પૃથ્વી ઉપર આવ્યા હતા, અસુરોનો નાશ કર્યો હતો હાથમાં શસ્ત્ર ગ્રહીને, પણ એની અંદર રહેલા જે અંતઃશત્રુઓ હતા એ તો કંઈ શસ્ત્રથી છેદાય એવા નહોતા। ત્યારે અવતાર થાય લીન, આ મૂર્તિમાં મળે છે અભિન્ન, અને અવતાર તો પાછા બહારથી અસુરોને મારીને પાછા મૂર્તિમાં લીન થયા। મારું મન એવું કે છે આય, તરત બીજી બોલી ઉઠી ત્યાંય, હજી જ્યાં આવી વાત ચાલે છે ત્યાં બીજી સ્ત્રી જે બીજી સખી હતી એ કહેવા લાગી છે કે મારું મન તો એવું કહે છે, અને શું કહે છે તો કે હે બેન તું શું બોલે છે આ માન, કોઈ નથી આ મૂર્તિ સમાન, ત્રેતા યુગમાં એટલું થાય, થોડો ચાલે છે અધર્મ ન્યાય અન્યાય, થોડા થોડા હતા પાપી જન, તેને મારવા ધારીને મન, થયા પ્રગટ ત્યાં અવતાર, આ મૂર્તિમાંથી તે નિરધાર,
કરે પાપીઓનું ઉચ્છેદન, પાછા થાય આ રૂપ માલિન, તોય અરિ અંતરના જેહ તેને જીતી શક્યા નહીં તે હ. ત્યારે બીજી સખી કહે છે કે તું શું બોલે છે કે કોઈ નથી આ મૂર્તિ સમાન. પેલા એવું કીધું કે આ મૂર્તિમાં બધા અવતાર પાછા લીન થાય છે, એનામાં મળે છે. ત્યારે બીજી પેલી સખી એવું કીધું, ત્યારે બીજી સખી કે ભાઈ આ મૂર્તિ સમાન તો બીજી અન્ય કોઈ મૂર્તિ છે જ નહીં, કે આ ભગવાન તો અનન્ય ને એકમાત્ર છે. ત્રેતાયુગમાં પણ સતયુગ કરતાં થોડો વધારે અધર્મ હતો, અને અધર્મ અને અન્યાય તો ત્યારે વધારે ચાલતો. ત્યારે જે પાપીજનો હતા એને મારવા માટે અવતારો આ પૃથ્વી પર પ્રગટ થયા આ મૂર્તિમાંથી, અને કર્યું પાપીનું ઉચ્છેદન, અને પાછા થયા રૂપમાં લીન, તોય અરિ અંતરના જે તેને જીતી શક્યા નહીં તે. તોય જે જીવાત્માઓની અંતર રહેલા અંતઃશત્રુઓ હતા એને તો એ લોકો એ અવતારો જીતી શક્યા નહીં, બહારથી નાશ કર્યો. ત્યારે ત્રીજી સખી વધે વાણ, તમે બેનો સુણી લ્યો પ્રમાણ, દ્વાપરમાં થયો અર્ધો અધર્મ, ઘણા ખરા તે કરે છે કુકર્મ. ત્યારે ત્રીજી સખી એ બોલી છે કે હે બેનો સાંભળો મારી વાત, જ્યારે દ્વાપર યુગ આવ્યો ત્યારે તો અડધો અડધ અધર્મ, અડધા ધર્મી લોકો અને અડધા અધર્મી લોકો, આવું આ પૃથ્વી પર થયું. અને ઘણા ખરા તે કરે કુકર્મ, મોટા ભાગના લોકો કુકર્મ કરનારા થયા અડધો અડધ. ત્યારે આ સ્વરૂપ વિશેથી જે સાર વળી પ્રગટે છે અવતાર, તેમણે પણ કર્યું એ કામ, દૈત્યને માર્યા છે ઠામો ઠામ, કામ ક્રોધાદિને વળી લોભ, તેનો કરાવ્યો નહીં ક્યાંય થોભ, તે પણ તેમ જ થયા લીન આ પ્રભુજીના રૂપમાં દીન. લ્યો, ત્યારે પણ અડધોઅડધ જ્યારે પૃથ્વી પર અધર્મ હતા ત્યારે એના નાશ માટે પણ આ સ્વરૂપની વિશેથી સાર કે તા આ ભગવાનમાંથી અનેક અવતારો પ્રગટ થઈને આ પૃથ્વી પર પધાર્યા. એમણે પણ જે દૈત્યો હતા કે તા અસુરો હતા એને ઠારો ઠાર જ્યાં જોયા ત્યાં માર્યા અને એનો નાશ કર્યો. પરંતુ એ અસુરોની અંદર એ અડધોઅડધ લોકો હતા, બધા અધર્મીઓ, એને અંતરમાં રહેલા જે કામ ક્રોધાદિક અંતઃશત્રુઓ એનો તો એણે કંઈ નાશ કર્યો નહીં, પાછા આ સ્વરૂપમાં લીન થયા. ચોથી સખી બોલે છે, ચોથી ચતુરા બોલી વચન, દિન થઈ તે પ્રેમ મગન, તમે કહ્યા તે તો અવતાર, સુણો સાવધાન થી આ વાર, આવો કળિયુગ છે કઠોર, કામાદિક ને રેવાનો ઠોર, તેને જીતવા દેવ મુરાર, અવતારી પ્રગટ્યા વાર, અક્ષરાધિપતિ સ્વયં આપ, પુરુષોત્તમ જી છે અમાપ, છુપાવ્યો નિજ પ્રૌઢ પ્રતાપ, કોટી જન્મના ટાળવા તાપ. ત્યારે જે ચોથી સખી છે એ બોલી છે કે બધા સાંભળો, તમે કહ્યા તે તો અવતાર, સુણો સાવધાનથી આ વાર. તમે પૂર્વે જે વાત કરી એ તો બધી બરાબર, પરંતુ જે આવો કઠોર અને ભયંકર કળિયુગ અત્યારે આ પૃથ્વી પર વ્યાપ્યો છે કેવો છે, તો કે કામાદિકને રહેવાનો ઠોર, કામ ક્રોધ લોભ વગેરેને રહેવાનો સાક્ષાત ઠેકાણ હોય તો આ કળિયુગ છે. તેને જીતવા દેવ મુરાર, અવતારી પ્રગટ્યા વાર, એને જીતવા માટે, એનાથી જીવાત્માઓને છોડાવવા માટે, કામ ક્રોધ લોભ વગેરેથી જીવાત્માઓને છોડાવીને ભગવાનમાં જોડવા માટે સાક્ષાત આ વખતે આ અવતારી, દરેક અવતારનો પણ કારણ સર્વ અવતાર એવા પુરુષોત્તમ નારાયણે પ્રગટ સ્વયં પોતે આ પૃથ્વી પર પધાર્યા છે. અક્ષરાધિપતિ સ્વયં આપ, પુરુષોત્તમજી છે અમાપ, આ તો કોઈ સામાન્ય અવતાર નથી, પરંતુ સર્વે અવતાર માત્રના કારણ અક્ષરાધિપતિ સ્વયં પુરુષોત્તમ નારાયણ પોતે આ વખતે કળિયુગની અંદર મનુષ્ય રૂપે આ પૃથ્વી પર પધાર્યા છે. અને છુપાવ્યો નિજ પ્રૌઢ પ્રતાપ, પોતે અક્ષરાધિપતિ છે પરંતુ પોતાનો અલૌકિક અને દિવ્ય પ્રતાપ જે કંઈ છે એને છુપાવી અને મનુષ્ય સરખા થઈને આ પૃથ્વી પર વિચરે છે,
શા માટે? તો કે કોટી જન્મના ટાળવા તાપ જીવાત્માઓને કરોડો જન્મના જે આદિ વ્યાધિ ઉપાધિ સંબંધિત તાપ છે એને ટાળવા માટે ભગવાન આ પૃથ્વી પર વિચરે છે. સાધુ રૂપે થયા સુખકાર, અંતર શત્રુનો કરવા વિદાર, લક્ષાવધિ મનુષ્યના મન કર્યા નિર્મળ સુખ સદન. લો, અત્યારે આ ભગવાન અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત આ પૃથ્વી પર સાધુ રૂપે વિચરે છે. અંતર શત્રુનો કરવા વિદાર, લક્ષાવધિ મનુષ્યના મન કર્યા નિર્મળ સુખ સદન. એના યોગમાં જે કોઈ આવ્યા એવા લાખો લોકોના અંતઃશત્રુઓનો એણે નાશ કર્યો. કહેતા એની અંતર રહેલા કામ, ક્રોધ, લોભ વગેરે જે અંતઃશત્રુ હતા એ એમાંથી દૂર કર્યા અને ભગવાનમય એના જીવ ભગવાનમય કરી દીધા. એ ભગવાન સ્વામિનારાયણે પ્રગટ થઈને કામ કર્યું જે પૂર્વી અવતારોથી ના થઈ શક્યું એ કામ ભગવાને કર્યું. અને એ જ પ્રસંગ ભક્ત ચિંતામણીમાં પણ આવે છે કે નંદ સંતોએ મહારાજ નંદ સંતોને પૂછે છે કે અમે તો કોઈ એવા બહુ મોટા પરાક્રમો કર્યા નથી, અમે કાંઈ ગોરધન ઉપાડ્યો નથી, કે અમે કોઈ રામ, રાવણ, શિશુપાળ, કંસ, દંતવક્ર જેવા કોઈ અસુરોને માર્યા નથી, માટે અમને શા માટે ભગવાન કહો છો? અમે કંઈ ભગવાન છીએ નહીં. આવા અનેક અનેક તર્ક લાવીને ભગવાન સંતોને જ્યારે વાત કરે છે ત્યારે બધા સંતો મહારાજને કહે છે, મહારાજ તમે વાત કરશો એમ અમે કે તમારી વાતમાં આવી જઈએ એવા નથી. ભલે તમે એવા મોટા અસુરોને ના માર્યા હોય કે મોટા પહાડોને ના ઉપાડ્યા હોય, પરંતુ મહારાજ જે પૂર્વેના અવતારોથી નથી થયું એ કામ તમે આ અવતાર દ્વારા કર્યું છે એ શું કામ? તો કે જીવાત્માઓની અંદર રહેલા જે અંતઃશત્રુઓ હતા, પૂર્વેના અવતારો તો 12થી શત્રુઓને માર્યા કે જે કે અધર્મીઓ હતા એને માર્યા અને એનો નાશ કર્યો, પરંતુ તમે તો મહારાજ જીવાત્માની અંતરમાં રહેલા જે અંતઃશત્રુઓ હતા, કામ, ક્રોધ, લોભાદિ, એનો નાશ કર્યો છે. અને ભગવાન સ્વામિનારાયણ એવા એવા કાઠી, કોળી, ભાવરાઓ જે હાવ જંગલી માણસો હતા કે જેને માણસ મારવાને આમ શાકભાજી સુધારું માણસ મારવા એમાં કંઈ એને અઘરું નહોતું લાગતું, બેહરખું હતું એના મન, એવા માણસોને ભગવાનને માર્ગે વાળ્યા, એને નાની કીડી જેવા જીવને પણ મારતા બંધ કર્યા. જે માણસોને મારતા અને પશુઓને મારતા એવા માણસો કીડી જેવા જીવને પણ મારે નહીં અને ભગવાનનું ભજન, ભક્તિ, નિયમ, ધર્મ પાળતા થયા, એ જ ભગવાન સ્વામિનારાયણનો સૌથી મોટો પ્રતાપ છે. એટલે અહીંયા પણ આ સખીઓ, સ્ત્રીઓ પરસ્પર વાત કરે છે કે આ ભગવાને તો અંતઃશત્રુઓને માર્યા અને લાખો મનુષ્યના મનને નિર્મળ કર્યા. કહેતા એના બુદ્ધિમાંથી જગતના ભાવ ટાળી, એની બુદ્ધિમાં જીવમાં રહેલા અંતઃશત્રુઓને ટાળીને ભગવાનમય એના જીવા જીવન કર્યા, એ સૌથી મોટું કાર્ય ભગવાન સ્વામિનારાયણે કર્યું. કોટી કોટીના તોડાવ્યા બંધ, દુઃખ કાપી સંસાર સંબંધ, કોણ કરે બીજો આવું કામ, જુઓ વિચારી મન તમામ. લો, કરોડો કોટી કોટીના તોડાવ્યા બંધ, દુઃખ કાપી સંસાર સંબંધ, લાવું કાર્ય બીજા કોઈથી થયું નથી, માટે વિચારીને જો. ઘોર કળિયુગ કામ ક્રોધ, તેને જીતી લીધા અવિરોધ, એ તો અવતારથી નવ થાય, અવતારીથી જીતી શકાય. આ ઘોર કળિયુગની અંદર આવા કામ, ક્રોધ, લોભાદિ દોષોને ટાળી નિર્મળ ભગવાનમય જીવાત્માઓને કરી દેવા, કે જેના અંતરમાંથી જ કામ, ક્રોધ નાશ કરી દેવા અને ભગવાનમય જેનું જીવન કરી દેવું, એ કાર્ય તો કોઈ અવતારથી થઈ શકે નહીં, તો સાક્ષાત અવતારેથી થાય. અને એ કાર્ય ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર પ્રગટ થઈને કર્યું છે, માટે સાક્ષાત પરબ્રહ્મ છે. આવી પરસ્પર સ્ત્રીઓ વાત કરે છે, એમ વાત જ્યાં કરે છે બાઈ, ચારે સખીને સમાધિ થઈ, પડી પૃથ્વી ઉપર તે ઠાર, સહુ આશ્ચર્ય પામ્યાય પાર. લો, જ્યાં આવી રીતે વાત ચારેય સ્ત્રીઓ કરે છે અને છેલ્લી સખીએ જે બધી વાત કરી કાં તો સાક્ષાત અવતારી પુરુષોત્તમ નારાયણ છે અને એક જીવાત્માઓને
અંતઃશત્રુઓનો નાશ કરી નિર્મળ મન કર્યા છે અને ભગવાનમય જેના જીવન કર્યા છે એવા ભગવાન છે આવું કીધું અને મહારાજનું મનોહર મૂર્તિના દર્શન કર્યા. બધા એની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં ખેંચાણી અને બધા એને સમાધિ થઈ. ચારેય સ્ત્રીઓને બધી ત્યાં પડી ભગવાનના દિવ્ય સુખના સુખની અંદર ડૂબી ગઈ અને ત્યાં પડી ગઈ. આવી રીતે એને સમાધિ થઈ અને મહારાજની સવારી શહેરમાંથી પસાર થતી થતી અનેક જીવાત્માઓને નરનારીઓને દર્શન આપતા આપતા મહારાજ અનેકના કલ્યાણના બીજ વાવતા વાવતા ભગવાન જૂનાગઢમાંથી પસાર થઈ રહ્યા છે. અને એમાં બરાબર એ સમયે નવાબ જૂનાગઢના એ અને એના દીવાન વગેરે બધા ત્યાં રાજમહેલમાં અટારીમાં ઊભા ઊભા મહારાજના દર્શન કરે છે. એમાં પેલો નવાબ તો મહારાજના ભાવથી દર્શન કરતા હતા કે આ સાક્ષાત ભગવાન મારા રાજ્યમાં પધાર્યા માટે મારા મોટા અહોભાગ્ય છે. પરંતુ જે પેલો દીવાન હતો એ તો દ્વેષી હતો, એ તો જોઈ રહ્યો હતો કે આમાં શું કંઈક ખોટ દેખાય તો આ રાજાને સમજાવું ને રાજાને બહાર કાઢે નવાબ, આવું જોતા હતા. એમાં બરાબર જ્યાં ત્યાંથી પસાર થાય છે જૂનાગઢમાંથી એ રાજમહેલ પાસેથી, ત્યાં બરાબર કોઈ જૂનાગઢનો કોઈ છોકરો એ મહારાજના દર્શન કરતો કરતો ત્યાં આવ્યો અને એણે જોઈ કે ઓહો ભગવાન સ્વામિનારાયણ હાથી ઉપર ઠેઠ ઊંચે બેઠા છે અને મહારાજ ગુલાબનું ફૂલ સૂંઘતા સૂંઘતા બધી બાજુ નજર પોતાની દૃષ્ટિથી બધાને પાવન કરતા કરતા અનેક જીવાત્માઓને દર્શન આપતા થતા મહારાજની શોભાયાત્રા સવારી આગળ જઈ રહી છે. એમાં પેલો કોઈ કાકડી વેચનારો છોકરો હશે અને થયું કે ઓહો ભગવાન સ્વામિનારાયણ આ મારી કાકડી જમે તો મારા મોટા ભાગ્યને મારી સેવાને અંગીકાર કરે તો હું ધન્ય થઈ જાઉં એમ જાણીને પેલી કાકડી લઈને ભગવાન સ્વામિનારાયણ આગળ ધરતો ધરતો આમ આખી શોભાયાત્રામાં આમ ઊંચો થાય છે. પરંતુ ત્યાં આટલી મોટી શોભાયાત્રામાં એ છોકરો તો શું નજરમાં આવે, પરંતુ આ તો ભગવાન હતા. એણે જાણ્યું કે નાના છોકરાના ભાવને પણ મારે ગ્રહણ કરવો છે. તો મહારાજે ઠેઠ ત્યાંથી બેઠા થતા પેલા છોકરા પાસેથી કાકડી ગ્રહણ કરી અને આખી શોભાયાત્રામાં મહારાજે ચાલુ શોભાયાત્રામાં મહારાજ મીંડ્યા કાકડી જમવા. આટલા લાખો લોકો ભગવાનના દર્શન કરે છે અને મહારાજ તો કાકડી જમે છે. અને પેલા દીવાનને બરાબર મોકો મળ્યો અને નવાબને કીધું કે જોયું તમે આ બધા લોકો અને ભગવાન માને છે અને એને તો ખાવાનું પણ ભાન નથી કે ક્યારે ખાવું કેમ ખાવું ને શું ખાવું, આટલી નગરયાત્રાની અંદર ઊંચે બેઠા બેઠા કાકડી ખાય છે. ત્યારે પેલા નવાબ બોલ્યા કે એટલે જે ભગવાન છે કે જેને લાજ શરમ હોય અને જેને લોકની મર્યાદા હોય એ કંઈ ભગવાન હોય નહીં. ભગવાનને તો કોઈની મર્યાદા હોતી નથી, ભગવાનને કંઈ અકાજ હોતું નથી. એ તો ભગવાન છે એટલે જે કરી શકે, બીજાથી થાય નહીં. એણે તો સવળું લીધું. એટલે જે દેવી જીવ હોય એ કદાચ કોઈક ભગવાનને મોટા સત્પુરુષની ક્રિયા તો સામેના જીવના કલ્યાણ માટેની જ હોય. ભગવાને તો એ કાર્ય શા માટે કર્યું કે પેલા બાળકના ભાવને અંગીકાર કર્યો કે બાળક રાજી થાય એની સેવા અંગીકાર કરું તો એ જીવનું સારું થાય ને એ પણ કલ્યાણના માર્ગે ચાલે, એમ કરીને ભગવાન અંગીકાર કર્યો. પણ પેલા દીવાન નવાબ દીવાનની બુદ્ધિ આસુરી હતી તો એણે એની અંદર પણ ખોટું દેખાણું. પણ નવાબ હતો એ દેવી જીવ હતો, તો નવાબને ભલે ભગવાનની ક્રિયા બાહ્ય રીતે લૌકિક રીતે કદાચ અઘટિત કહી શકાય પેલા જેમ પેલા વાત કરી એમ, પરંતુ એને તો દેવી જીવ હતો તો એણે તો સારું જ ગ્રહણ કર્યું અને સવળું જ ગ્રહણ કર્યું કે ભગવાન છે તો જ આવું કરી શકે. સામાન્ય માણસ આવી શોભાયાત્રામાં આવી રીતે ખાઈ શકે ને તો આમ અડક અક્કડ થઈ જાય, પણ આ તો ભગવાન છે એટલે આવું થઈ શકે. એટલે એણે સવળું ગ્રહણ કર્યું. એટલે ભગવાનને મોટાની ક્રિયાની અંદર જે આસુરી જીવ હોય એને કદાચ સવળી ક્રિયા કરે તો એને અવળું દેખાય, અને જે દેવી જીવ હોય અને ભગવાનને મોટા સત્પુરુષની લૌકિક રીતે કદાચ ક્રિયા યોગ્ય ના દેખાય લૌકિક રીતે અને લોકથી કદાચ બીજી રીતની દેખાય, પરંતુ જે દેવી જીવ છે એને તો એમાં પણ સવળું જ દેખાય એમ મહારાજે ત્યાં એ નાના બાળકની કાકડી લઈ એનો ભાવને પૂર્ણ કર્યો અને ચાલુ શોભાયાત્રામાં જમીન પછી ત્યાંથી મહારાજ આગળ ચાલતા ચાલતા મહારાજની શોભાયાત્રા આગળ ચાલી છે.
ચાલ્યા જાય છે શ્રી મહારાજ, શેર જોતા થકા સુખ સાજ, હાલમાં છે મંદિર જે સ્થાન, ત્યાં ગયા પ્રગટ ભગવાન. જાંબુડાનો છે ત્યાં મોટો વૃક્ષ, તેને હેઠે પધાર્યા પ્રત્યક્ષ. ઢોલીએ બિરાજ્યા મુક્તરાય, ભારે મોટી કરી છે સભાય. શહેરમાં લોકોને દર્શન આપતા થકા મહારાજ જે હાલમાં જૂનાગઢમાં મંદિર છે એ જગ્યાએ ભગવાન પધાર્યા. અને મહારાજ પધાર્યા છે ત્યારે તો હજી ત્યાં મંદિર નહોતું, ત્યાં જાંબુડાનું મોટું વૃક્ષ હતું, એને નીચે મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા છે અને મોટી સભા ત્યાં ભગવાન આગળ ભરાય છે. સુણો રામ શરણ સદમતી, ચારે બાઈઓની શું થઈ ગતિ, ઓલ્યા અસુર આવ્યા છે ત્યાંય, ચારે સ્ત્રીઓ છે સમાધિ માય. તેને દેખી વિચારે અભાગ, આવ્યો છે ભલો આ સમે લાગ. દોડતા ગયા નવાબ પાસ, સર્વે વાત કરી છે પ્રકાશ. મહારાજ તો આ બાજુ નગર શોભાયાત્રા કરતા કરતા મહારાજ જ્યાં અત્યારે મંદિર છે એ જગ્યા પર આવ્યા, સભામાં બિરાજમાન થયા છે. અને બીજી બાજુ શું થયું હતું કે જે પેલી ચાર બાઈઓને સમાધિ થઈને પડી ગઈ હતી, ત્યાં જે બધા અસુરો હતા, જે દ્વેષીઓ હતા, એ બધાએ આ જોયું કે ઓહો આ ચારે સ્ત્રીઓ આ સ્વામિનારાયણ આવ્યા ને પડી ગઈ છે, માટે નક્કી આ રાજાને ફરિયાદ કરવા જ માટેનો સારો સમય છે. એટલે બધાએ ભેગા થઈને નવાબ પાસે આવ્યા દોડતા દોડતા, અને ફરિયાદ કરી કે આ સ્વામિનારાયણ જો આવ્યા રાજમાં અને આ ચારે બાઈઓને ઓગાડી દીધી ઉપર, એના દર્શન કરીને જેની કંઈક હું કરી નજર, તો ચારે બાઈઓ તો મરી ગઈ છે. આવી રીતે બધાએ આવીને વાત કરી નવાબને. નોતા માનતા તમે રાજન, પણ જુઓ વિચારીને મન, ચાર બાઈઓ પડી છે ધરણ, માર્ગ વચ્ચે પામી છે મરણ. લો તમે અમે તમને પહેલેથી જ કહેતા હતા કે આ સ્વામિનારાયણ આવશે ન કરવાનું કરશે, માટે એને આવવા દેશો નહીં, પણ તેમ છતાંય તમે અમારું માન્યું નહીં ને એને લાવ્યા, તો શું થયું જો આ માર્ગની વચ્ચે જ બરાબર રસ્તાની વચ્ચે આ ચાર બાઈઓ પડી ગઈ અને મરી ગઈ. માટે સ્વામિનારાયણે જાદુ કર્યું, ચારે બાઈનું આયુષ્ય હર્યું, તે માટે આપ પધારો આજ, જુઓ કેવું બન્યું છે ત્યાં કાજ. એવું સુણીને ઉઠ્યા નવાબ, ઊભા રહ્યા નહીં ઊભા રહ્યા ન દેવા જવાબ. ચાલ્યા તે હને સાથે ચતુર, સ્ત્રીઓ પાસે આવ્યા છે જરૂર. સ્વામિનારાયણે એવું જાદુ કર્યું કે ચારે બાઈઓનું આયુષ્ય હરી લીધું ને એને ભર બજારમાં વચ્ચે એને પ્રાણ છોડાઈ નાખ્યા. માટે આપ પધારો ને જુઓ હવે શું થયું છે. એટલે નવાબે તો તરત કંઈ જવાબ આપ્યો નહીં, અને જ્યાં જોવા માટે નવાબ આવ્યા છે ને જ્યાં બાઈઓ પડેલી છે ત્યાં આવીને જોયું છે. આવીને જોયું છે ત્યાં સમક્ષ, વાત સુણીતી તેવી પ્રત્યક્ષ. કરે નવાબ મન વિચાર, શું કારણ છે ભાઈ આ ઠાર. બાયુ માણે અક્ષરનું સુખ, બીજા જાણે પડ્યું બહુ દુઃખ. ત્યાં તો બાયુ જાગી તત ખેવ, ઊભી થઈને જોવા લાગી એવ. લો નવાબ ત્યાં આવ્યા ને જોયું, તો એણે તો પણ જોયું કે ઓ આ ચાર બાયો તો બરાબર રસ્તામાં પડી ગઈ છે, માટે શું થયું હશે. બાઈઓ જાણે અક્ષરનું સુખ, માણે અક્ષરનું સુખ, બીજા જાણે પડ્યું બહુ દુઃખ. એ બાઈઓ તો કંઈ મરણ પામી નહોતી, પરંતુ એ તો મહારાજની અંદર એની વૃત્તિ લાગી ગઈ હતી, તો મહારાજે એને સમાધિમાં મોકલી દીધી. અને સમાધિમાં તો દિવ્ય અક્ષરધામની અંદર મહારાજની મનોહર મૂર્તિનું સુખ લઈ રહી હતી. સુખ સુખમાં સુખમાં હતી, અને લોક એવું જાણતી હતી કે આ બધી દુઃખી થઈ ગઈ. અને જગતમાં પણ એવું જોઈએ, ભગવાનના ભગતને જોઈને લોકો એવું જાણે કે આ બચારા કેટલા દુઃખી છે, સાધુઓને જોઈને એવું લાગે કે આ કેટલા દુઃખી છે. પરંતુ ભગવાનના ભક્ત જે છે,
જે સાચા માર્ગે ભગવાનમાં જોડાયા છે એને તો સુખ છે. જગત એવું જાણે કે આ બિચારા દુઃખી છે. એટલે આપણને એમ થાય કે નરસિંહ મહેતા અને તે બધા ભગવાન વખતે મહારાજના ભક્તો સંતો એને બધાને કેટલા દુઃખ આવતા. જગતને લોકોને એવું લાગે આ બધા દુઃખી, પણ એને તો ભગવાનના સ્વરૂપનું સુખ, ભગવાન મળ્યા, ભગવાનના શરણે રહેવા મળ્યું, ભગવાનનું ભજન ભક્તિ કરે છે તો સુખમાં હોય છે. એમાં બાઈઓ પણ તો ભગવાનના સુખમાં દિવ્ય સમાધિના સુખમાં સુખી હતી. લોકો તો એવું જાણતા હતા કે આ બધી દુઃખી છે. એ મહારાજની ઈચ્છા છે ત્યારે બરાબર બાઈઓ જાગી અને ઊભી થઈને ચારે બાજુ જોવા લાગી. હવે ક્યાં પધાર્યા મહારાજ, થયા અમારા તો રૂડા કાજ. પૂછ્યું રાજા એ બાઈઓને ત્યાંય, તમને શું થયું હતું આય? બાઈઓ તો ચારે બાજુ જોવા લાગી કે મહારાજ કઈ બાજુ ગયા, આપણે તો ધન્યભાગી થયા કે આજે ભગવાનના દર્શન થયા અને મહારાજના દિવ્ય અક્ષરધામના દર્શન થયા. ત્યારે પેલા રાજા બધી બાઈઓને પૂછવા લાગ્યા કે તમને શું થયું હતું હમણાં અહીંયા પડી હતી? ત્યારે બાઈઓએ કહ્યું તે વાર સર્વે વાત કરીને વિસ્તાર. ત્યારે બાઈઓએ બધી વાત વિસ્તારથી કરી કે અમે તો ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા અને અમારા ચિત્તની વૃત્તિમાં ખેંચાણે ને અમે તો સમાધિમાં ભગવાનના દિવ્ય અક્ષરધામની અંદર તેજ તેજને મધ્ય મહારાજના દર્શન કર્યા. આનંદ મુક્તો મહારાજની સેવામાં સ્તુતિમાં અમે જોયા એવા દિવ્ય અલૌકિક દર્શન કરીને અમે અહીંયા પધાર્યા છીએ. એ વાત સુણીને પામ્યા આશ્ચર્ય મન ચાલ્યા ત્યાંથી નવાબ અને રાજન. લો બધા દિવ્ય અક્ષરધામના સુખની સ્ત્રીઓએ તો વાત કરી, અમે તો કોઈ દુઃખી નથી, અમે તો સુખ સુખના સમુદ્રમાં મસ્ત હતા. પરંતુ ભગવાનની ઈચ્છાથી પાછા અહીંયા પધાર્યા અને બધાએ અક્ષરધામના સુખની સમાધિની વાત કરી. એટલે રાજાએ તો પછી ત્યાંથી આગળ ચાલી નીકળ્યા. ઉલ્લ્યા અસુરને લઈ સંગ જાય શ્રીહરિ પાસે ઉમંગ. પછી પેલા અસુરોને લઈને નવાબ કહે કે ચાલો ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા. જોયા દૂરથી પ્રાણ જીવન કૃપા નાથે દીધા દર્શન. પૈગંબર થઈને આવ્યા આપ્યા દર્શન, રાય નવાબ થયા પ્રસન્ન. દૂરથી ભાવથી નમસ્કાર કર્યા રાજાએ, અને મહારાજે પણ રાજાને દેવી જીવ જાણીને અને પૈગંબર રૂપે મહારાજે દર્શન આપ્યા. અને રાજા પણ ભગવાનના દર્શન કરીને અત્યંત પ્રસન્ન થયા. થયો નિશ્ચય મન મોજાર, અસુરોને આપ્યો છે ધિક્કાર. એટલે નવાબે કીધું, નવાબને પણ નિશ્ચય થઈ ગયો કે આ ચોક્કસ આ ખુદા કહેતા કહેતા પ્રગટ ભગવાન છે. અને આ લોકો જે મને મારી પાસે આવીને ખોટી વાતો કરે છે તો બધા આસુરી જીવો છે. અને એને બધાને ધિક્કાર કર્યો કે તમે બધા ચાલ્યા જાઓ, આજ પછી મને આ સ્વામિનારાયણ ભગવાનની કોઈ ફરિયાદ કરવા આવશો નહીં, એ તો સાક્ષાત ભગવાન છે. આમ જાણીને રાજાને નવાબને ભગવાનનો નિશ્ચય થયો. થયા છે તે સર્વે દિન, મમત્વી છે બુદ્ધિના તે હીન. ગયા નવાબ તો નિજ સ્થાન, એવી લીલા કરે ભગવાન. હવે શ્રીહરિ સહજાનંદ, નિજ સેવકના સુખકંદ. સંત હરિજન સંગે શ્યામ, સભામાં બિરાજ્યા છે તે ઠામ. નવાબ પછી મહારાજના દર્શન કરી મહારાજને વિશે ભગવદ્ ભાવનો નિશ્ચય કરીને પછી ત્યાંથી ચાલ્યા ગયા. અસુરો તો બધા એ થઈ ગયા, બધા દીન થઈને પછી એને બુદ્ધિના હીન જાણીને એને ત્યાગ કર્યો રાજાઓએ. અને એ બધા પણ પોતપોતાના સ્થાન પ્રત્યે ગયા, નવાબ પોતાના રાજ્યમાં ગયા. આવી રીતે મહારાજ અનેક લીલાઓ કરતા થકા પોતાના જે સેવકો હતા કહેતા પોતાના આશ્રિત ભક્તો હતા એને પોતાના દર્શનનું સમાગમનું કથાનું સુખ આપતા થકા મહારાજ સભામાં બિરાજમાન છે. બધા એ ભક્તો સંતો મહારાજના દર્શન અને કથામૃતનું રસપાન કરી રહ્યા છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામ શરણજી સંવાદે શ્રીહરિએ જીરણગઢમાં લીલા કરી એ નામે 51મો તરંગ થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.